હેલો એવરીવન, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવો ટેસ્ટી મિક્સ મમરાનો ચેવડો આજે આપણે બનાવવાના છે. અને આ રીતે મિક્સ મમરાનો ચેવડો બનાવશો તો બે દિવસમાં નાસ્તાનો ડબ્બો પૂરો થઈ જશે. હવે આજે આપણે મિક્સ મમરાનો ચેવડો બનાવીએ છીએ ત્યારે મેં એક બાઉલ મખાના લીધા છે, એક બાઉલ સાદા મમરા લીધા છે, એક બાઉલ ઘઉંના મમરા જે માર્કેટમાં ઇઝીલી મળતા હોય છે તે લીધા છે. અહીંયા મેં જુવારના મમરા પણ લીધા છે અને બાજરીના મમરા પણ લીધા છે. અને તે જ પ્રમાણે એક બાઉલ સાદા પૌવા લેવાના છે. તમારે આમાંથી કોઈ એક મમરા સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો, પણ અહીંયા મેં 5 જાતના મમરા અને એક બાઉલ સાદા પૌવા લીધા છે. હવે 1 કપ મસાલા વટાણા લેવાના છે અને 1 કપ બાદિયા લેવાના છે. તો આ રીતે આપણે મિક્સ મમરાનો ચેવડો બનાવવાના છે. હવે ચેવડો બનાવવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તો અહીંયા 1 કપમાં 1.5 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, 1 ચમચી મીઠું ઉમેરવાનું છે, એમાં 1/2 ચમચી જે સિંધા નમક જે કાળું મીઠું આવે છે તે ઉમેરવાનું છે અને સફેદ મીઠું ઉમેરવાનું છે. હવે 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે. તમારે ચાટ મસાલો થોડો વધારે ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. હવે 1/2 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે. હવે બધા મસાલાને સાથે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ મમરાનો સ્પેશિયલ મસાલો છે. આ મસાલો મમરામાં ઉમેરીએ છીએ તો મમરા છે તે ટેસ્ટી બને છે અને બાળકોને પણ બહુ જ સારા લાગે છે. અહીંયા મમરાનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે 1 કપ તેલ લેવાનું છે. હવે બધું તેલ એકસાથે નથી ઉમેરવાનું. હવે 2 ચમચી તેલ લેવાનું છે અને 1/2 ટીસ્પૂન હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરવાથી કલર છે તે બહુ સરસ આવે છે. હવે આપણે 1 બાઉલ મખાણા લીધા છે તેને શેકવાના છે, એટલે કે રોસ્ટ કરવાના છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે મખાનાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. અહીંયા મખાનાને શેકાતા 3-4 મિનિટ જેવો સમય લાગે છે અને મખાના એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. અને મખાના શેકાઈ જાય એટલે આજે હાથથી પ્રેસ કરવાનું છે અને તૂટી જાય એટલે તમારે સમજી લેવાનું કે મખાના છે તે સરસ એવા શેકાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. અહીંયા આપણા મખાના છે તે સરસ એવા શેકાઈ ગયા છે. તો મખાનાને એક મોટા વાસણમાં લઈ લઈશું. આ જ રીતે આપણે બધા જ મમરાને શેકી લેવાના છે. આ જ રીતે આપણે 1 ચમચી તેલ લેવાનું છે, 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને ઘઉંના મમરાને પણ શેકી લઈશું. હવે ઘઉંના મમરા છે તેને શેકાતા વાર નથી લાગતી, ફક્ત 2 મિનિટમાં ઘઉંના મમરા છે તે શેકાઈ જાય છે અને ક્રિસ્પી પણ થઈ જાય છે. તો આપણા ઘઉંના મમરા છે તે પણ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ઘઉંના મમરા લીધા છે તે પણ સરસ એવા શેકાઈ ગયા છે. તો ઘઉંના મમરાને પણ આપણે મખાના જોડે મિક્સ કરી લઈશું. તે જ રીતે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે, 1/2 ટીસ્પૂન હળદર ઉમેરવાની છે. આપણે જે જુવારના મમરા લીધા છે તેને ઉમેરી અને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી મિક્સ મમરાનો ચેવડો બનાવીએ છીએ. આ રીતે ચેવડો બનાવીએ છીએ ત્યારે બાળકોને પણ બહુ સરસ લાગે છે અને બાળકોને સ્કૂલમાં લઈ જવું હોય તો પણ આ નાસ્તો છે તે લઈ જઈ શકે છે. પિકનિકમાં પણ બાળકો આ નાસ્તો છે તે લઈ જઈ શકે છે. બાળકોને સવારે સ્કૂલ હોય ત્યારે સવારની ભાગદોડમાં આપણે ગરમ નાસ્તો ના બનાવી શકીએ ત્યારે આ રીતે આપણે મિક્સ મમરાનો ચેવડો બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ. તે જ પ્રમાણે સાદા મમરા લીધા છે તેને પણ શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે હળદર તેલમાં ઉમેરીએ છીએ એટલે હળદર તેલમાં ઉમેરવાથી મમરાનો કલર છે તે બહુ સરસ આવે છે. આપણે ઉપરથી હળદર ઉમેરીએ છીએ તો તેનો કલર એટલો સારો નથી આવતો. તેલમાં જ આપણે હળદર ઉમેરીએ છીએ તો પૌવાનો કલર સરસ આવે છે. તમે જોઈ શકો છો કે સાદા પૌવા પણ શેકાઈ ગયા છે. તો સાદા પૌવાને પણ આપણે બધા જ મમરામાં મિક્સ કરી લઈશું. આજે આપણે 5 જાતના મમરા લીધા છે તેને બધા જ મમરાને ધીમા તાપે શેકવાના છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે અને બધામાં થોડી હળદર ઉમેરવાની છે અને શેકવાના છે. તે જ પ્રમાણે પેનમાં તેલ લેવાનું છે અને હળદર ઉમેરી અને આપણે સાદા પૌવા લીધા છે તેને પણ શેકી લઈશું. હવે સાદા પૌવાને શેકતા થોડીક વાર લાગે છે એટલે 4-5 મિનિટ માટે આપણે શેકીશું તો પૌવા છે તે ક્રિસ્પી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમારે પૌવા ના લેવા હોય તો પૌવાને સ્કીપ પણ કરી શકો છો, પણ પૌવા ઉમેરીએ છીએ તો ચેવડો છે તે ટેસ્ટી બને છે. આમાંથી કોઈ પણ એક મમરા જો તમારા બાળકોને ના ફાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા પૌવા છે તે પણ શેકાઈ ગયા છે. તો પૌવાને પણ આપણે બધા જ મમરામાં મિક્સ કરી લઈશું.
હવે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે, હળદર ઉમેરવાની છે અને જે બાજરીના મમરા લીધા છે તેને ઉમેરી અને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, માર્કેટમાં આ રીતે બાજરીના મમરા ઇઝીલી મળતા હોય છે. જો તમારે બાજરીના મમરા ના લેવા હોય તો જવના મમરા પણ મળતા હોય છે, તે પણ તમે લઈ શકો છો. બાજરી છે તે ખાવામાં પણ હેલ્ધી છે અને આ રીતે મમરામાં ઉમેરી અને બાળકોને આપી શકીએ છીએ. અને આ રીતે બાજરીના મમરા છે તે ચીવડામાં ઉમેરી શકીએ છીએ તો ચીવડો છે તે હેલ્ધી બને છે. આ રીતે આપણે બાજરીના મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે બાજરીના મમરા પણ ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને પણ આપણે મમરામાં મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલો કરવાનો છે. તો પેનમાં 4 ચમચી તેલ ઉમેરવાનું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે 2 લીલા મરચાં ઝીણા સમારા છે તેને ઉમેરી લેવાના છે. તે જ પ્રમાણે મેં 1 કપ સિંગ દાણા લીધા છે તે પણ ઉમેરી લઈશું. અહીંયા મેં બાદિયા લીધા હતા તેને પણ ઉમેરી લેવાના છે. મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. જે સિંગ અને બાદિયા લીધા છે તેને સાથે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં મસાલા વટાણા લીધા છે તે તમારે ઉમેરવાના છે. અને જો તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ વટાણા છે તે મસાલાવાળા છે એટલે બહુ સરસ લાગે છે. આજે આપણે ચીવડો બનાવીએ છીએ તેમાં ટોપરું પણ ઉમેરી શકો છો અને કાજુ બદામ પણ ઉમેરી શકો છો. અહીંયા સિંગદાણા અને બાદિયા ક્રિસ્પી થઈ ગયા છે એટલે મસાલાવાળા વટાણા છે તેને પણ ઉમેરી અને સાંતરી લેવાના છે. હવે જે મમરાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તેને પણ ઉમેરી લેવાનો છે. પણ અહીંયા આપણે 3 ચમચી ઉમેરવાનો છે અને બીજો મસાલો પછી ઉમેરીશું. હવે 3 ચમચી મસાલો ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મસાલો ઉમેર્યા પછી પણ આપણે થોડી વાર સાંતરવાનું છે એટલે મસાલાની ફ્લેવર છે તે આવી જશે. અહીંયા બધા જ મમરાને સાથે મિક્સ કરી લેવાનું છે અને જે મસાલો રેડી કર્યો છે તેને મમરામાં ઉમેરી લેવાનો છે. તમારે કલર માટે વધારે હળદર ઉમેર્યું હોય તો પણ ઉમેરી શકો છો અને તીખાસ વધારે જોઈતી હોય તો લાલ મરચું પણ ઉમેરી શકો છો. હવે મસાલો ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મમરાનો મસાલો બનાવ્યો છે તેને ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. તો સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવો ટેસ્ટી એવો મિક્સ મમરાનો ચીવડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ રીતે નાસ્તો બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો. બાળકોને પિકનિકમાં જવું હોય ત્યારે તમે આ રીતે નાસ્તો બનાવી અને સર્વ કરી શકો છો. બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી છે. અહીં આપણે મખાના ઘઉંના મમરા લીધા છે, સાથે જવ અને બાજરીના મમરા પણ લીધા છે એટલે ખાવામાં પણ ટેસ્ટી છે અને હેલ્ધી છે. હવે જે મમરાનો મસાલો છે તે બધો ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનો છે. તો સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવો ટેસ્ટી અને હેલ્ધી એવો મિક્સ મમરાનો ચીવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે મિક્સ મમરાનો ચીવડો છે તેને સર્વ કરીશું. આજે આપણે સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવો મિક્સ મમરાનો ચીવડો બનાવ્યો છે. આ ચીવડો છે તે તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો અને આ રીતે તમે નાસ્તો બનાવશો તો 2 દિવસમાં નાસ્તાનો ડબ્બો છે તે પૂરો થઈ જશે. આજે આપણે સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવો ટેસ્ટી મિક્સ મમરાનો ચીવડો બનાવ્યો છે અને ચીવડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આજની મિક્સ મમરાના ચીવડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.